નમસ્તે મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે સામાન્ય જ્ઞાન વિષયમાં અભ્યાસ કરીશું। તો આગળના વિડિયોમાં સામાન્ય જ્ઞાનમાં આપણે શું શીખી ગયા હતા? પાઠ 18 તહેવારો। શું શીખ્યા હતા? પાઠ 18 તહેવારો વિશે શીખ્યા હતા ને, યાદ છે બધાને? વેરી ગુડ। કે તહેવારો ક્યારે આવે છે, તેનું શું મહત્વ છે, અલગ અલગ તહેવારો કેવી રીતે ઉજવીએ છીએ, તેની સાથે શું કાળજી રાખવી જોઈએ અને અલગ અલગ તહેવારોમાં આપણે શું ખાઈએ છીએ, આ બધું શીખ્યા હતા તહેવારોમાં? વેરી ગુડ। તો આજે બધા સામાન્ય જ્ઞાનની ચોપડી કાઢો અને એમાં પાના નંબર ચોગડ છગડ 46 ખોલો। કયું પેજ? ચોગડ છગડ 46 નંબરનું પેજ ખોલો। આવું પેજ ખુલશે। ખોલ્યું બધાએ? વેરી ગુડ। તો આજે આપણે કયો પાઠ શીખીશું? પાઠ 19 પ્રાર્થના સ્થળો। પાઠ નંબર 19 પ્રાર્થના સ્થળો, એના વિશે શીખીશું। તો આપણા દેશનું નામ શું છે? ભારત। ખબર છે ને તમને, આપણા દેશનું નામ ભારત છે। આપણો દેશ કેવો છે? વિશાળ છે, મોટો દેશ છે। તો આપણા દેશમાં બધા અલગ અલગ જ્ઞાતિના લોકો પણ રહે છે। કોણ રહે છે? આપણા દેશમાં એક જ જ્ઞાતિના લોકો રહે છે? ના, દરેક દેશમાં અલગ અલગ જ્ઞાતિના લોકો રહે છે। એ રીતે આપણા દેશમાં પણ અલગ અલગ જ્ઞાતિના લોકો રહે છે, જેમ કે હિન્દુ, શીખ, જૈન, ખ્રિસ્તી, પારસી, મુસ્લિમ, આવી રીતે અલગ અલગ જ્ઞાતિના લોકો આપણા દેશમાં રહે છે। તો અલગ અલગ જ્ઞાતિના લોકો દેશમાં રહેતા હોય તો બધા અલગ અલગ ધર્મ પણ માનતા હોય ને, અલગ અલગ ધર્મમાં પણ માનતા હોય, તો એના વિશે આજે આપણે શીખવાનું છે કે કઈ જ્ઞાતિના લોકો કયા ધર્મમાં માને છે અને તેમનું ધાર્મિક સ્થળ કયું છે, એના વિશે આપણે શીખવાનું છે। તો ચલો, પહેલી જ્ઞાતિ કઈ છે? હિન્દુ। જો આ કોણ છે? આ હિન્દુ જ્ઞાતિના લોકો છે। તો હિન્દુ જ્ઞાતિના લોકો મંદિરમાં પૂજા પ્રાર્થના કરવા માટે જાય છે। હિન્દુ જ્ઞાતિના લોકો, હિન્દુ ધર્મના લોકો ક્યાં જાય છે પૂજા કરવા? મંદિરમાં। આપણે જઈએ છીએ ને મંદિરમાં, કઈ શંકર ભગવાનનું મંદિર હોય, રામ ભગવાનનું હોય, બરાબર, લક્ષ્મીનારાયણનું ભગવાન હોય, તો હિન્દુઓ પણ તેમના ભગવાનને માને છે। કોઈ માતાજીને માને, કોઈ ભગવાનને માને, એમ અલગ અલગ આપણે માનીએ છીએ ને, અને એમની પૂજા અર્ચના કરવા ક્યાં જઈએ છીએ? મંદિરમાં જઈએ છીએ, દર્શન કરવા જઈએ છીએ। તો એવી રીતે દરેક ધર્મમાં એવા અલગ અલગ ધાર્મિક સ્થળો છે કે જે લોકો પૂજા અર્ચના કરવા માટે જતા હોય। તો હિન્દુ ધર્મનું ધાર્મિક સ્થળ કયું છે? મંદિર। હિન્દુ ધર્મના લોકો મંદિરમાં જાય છે। પછી હિન્દુ ધર્મના લોકોના તહેવારો પણ અલગ અલગ હોય છે, જેમ કે દિવાળી, નવરાત્રિ, એ બધા હિન્દુઓના તહેવાર છે ને, આપણે ઉજવીએ છીએ ને। વેરી ગુડ। તો હિન્દુઓ પૂજા પ્રાર્થના કરવા માટે ક્યાં જાય? મંદિરમાં। પછી હિન્દુ ધર્મના પણ ધાર્મિક પુસ્તકો હોય છે, ધાર્મિક ગ્રંથો હોય છે। તો હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથો કયા? રામાયણ, મહાભારત, ભાગવદ ગીતા, આ બધું હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથો છે। ખબર પડી? તો ચલો, હિન્દુ ધર્મના લોકો પૂજા અર્ચના કરવા ક્યાં જાય છે? મંદિરમાં। જો આ મંદિર રહ્યું, તમે બધા પણ જતા હશો, જાઓ છો ને, આ હિન્દુ છે અને હિન્દુઓનું ધાર્મિક સ્થળ છે મંદિર। એવી રીતે ચલો, બીજી જ્ઞાતિ કઈ છે? શીખ। તો શીખ લોકો ક્યાં પૂજા કરવા જાય છે? ગુરુદ્વારામાં, બરાબર। શીખ લોકો ક્યાં પ્રાર્થના કરવા જાય છે? ગુરુદ્વારામાં। જો શીખ લોકો આવી પાઘડી પહેરે, એ જે પુરુષો હોય એ આવી ઉપર માથા ઉપર પાઘડી પહેરે અને ક્યાં જાય છે પ્રાર્થના કરવા? ગુરુદ્વારામાં। જેમ હિન્દુઓના ભગવાન કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, અંબાજી માતા બધા અલગ અલગમાં માનો છો ને, એમ શીખ લોકોના ભગવાન કયા? ગુરુ નાનક, એ ગુરુ નાનકને માને છે। તો શીખ લોકો ક્યાં જાય છે પ્રાર્થના કરવા માટે? ગુરુદ્વારામાં જાય છે। ખબર પડી? તો એમના પણ અલગ અલગ ધાર્મિક પુસ્તકો હોય, એમના પણ અલગ તહેવારો હોય, ખબર પડી ને તમને? શીખ લોકો ક્યાં જાય છે પ્રાર્થના કરવા? ગુરુદ્વારામાં। એના પછી છે જૈન। તો જૈન લોકો ક્યાં જાય છે પ્રાર્થના કરવા? દેરાસરમાં। જો જૈન આવા હોય, જોયું તમે,
જૈનો ક્યાં જાય છે પ્રાર્થના કરવા? દેરાસરમાં. જૈનો આવા તમે જોયા હશે કોક દિવસ પર કે એકદમ સફેદ કપડાં પહેર્યા હોય, મોઢે બાંધ્યું હોય, લાકડી અને નાની પોટલી હોય, ખુલ્લા પગે ચંપલ પણ પહેર્યા ના હોય, એવી રીતે એ લોકો જતા હોય છે. તો જૈનોના ભગવાન કયા છે? મહાવીર સ્વામી. મહાવીર સ્વામી જે છે એ જૈનોના ભગવાન છે. તો જેમ આપણે મંદિરમાં જઈએ છીએ એમ જૈનો ક્યાં જાય છે? એમના ભગવાનની પૂજા કરવા દેરાસરમાં જાય છે. જાય છે ને? વેરી ગુડ. એમના પણ અલગ અલગ ધર્મ ગ્રંથો હોય, ખબર પડી. તો જૈનો ક્યાં જાય છે પ્રાર્થના કરવા? દેરાસરમાં. એના પછી છે ખ્રિસ્તી. જો એના પછી છે ખ્રિસ્તી ધર્મના લોકો. તો ખ્રિસ્તી ધર્મના લોકો પૂજા કરવા પ્રાર્થના કરવા ક્યાં જાય છે? ચર્ચમાં. તમે ચર્ચ જોયું હશે, જેમ આપણું મંદિર છે એમ ચર્ચ હોય ઉપર, આવું વત્તાકાર જેવી નિશાની હશે ચર્ચ ઉપર. જો આ દેખાય છે ને, ચર્ચની ઉપર હંમેશા આવું હોય, એ શું કહેવાય? ચર્ચ કહેવાય. તો ખ્રિસ્તીઓનો તહેવાર કયો છે? હમણાં ડિસેમ્બર મહિનામાં ગયો, તમને ખબર હશે, 25 ડિસેમ્બર. નાતાલ. નાતાલનો તહેવાર ગયો ને, એ કોનો તહેવાર છે? ખ્રિસ્તીઓનો. અને ખ્રિસ્તીઓ પ્રાર્થના કરવા ક્યાં જાય છે? ચર્ચમાં જાય છે. ખ્રિસ્તીઓ કયા ભગવાનને માને છે? ઈસુ ખ્રિસ્તને. કયા ભગવાનને? ઈસુ ખ્રિસ્તને. તો ખ્રિસ્તીઓ ક્યાં જાય છે પ્રાર્થના કરવા? ચર્ચમાં. ખબર પડી તમને? વેરી ગુડ. એના પછીના કયા ધર્મના લોકો હોય? પારસી. આ બધા ધર્મ છે, હવે પારસી ધર્મના લોકો. જો આ પારસી કહેવાય. આ પારસી ધર્મના લોકો ક્યાં જાય છે પ્રાર્થના કરવા? અગિયારીમાં. પારસી ધર્મના લોકો પ્રાર્થના કરવા ક્યાં જાય છે? અગિયારી. જેમ આપણે હિન્દુઓ મંદિરમાં જાય છે પ્રાર્થના કરવા, શીખ લોકો ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા જાય છે, જૈનો દેરાસરમાં પ્રાર્થના કરવા જાય છે, ખ્રિસ્તીઓ ચર્ચમાં પ્રાર્થના કરવા જાય છે, એવી રીતે પારસીઓ પ્રાર્થના કરવા ક્યાં જાય છે? અગિયારીમાં. એમના પણ અલગ ભગવાન હોય, એ પણ અલગ ભગવાનને માનતા હોય, એ અગિયારીમાં પ્રાર્થના કરવા જાય. એમના પણ ધર્મગ્રંથો અલગ હોય. એના પછી આવે છે મુસ્લિમ કે મુસલમાન, જે આપણે કહીએ છીએ ને, તમે ઓળખતા હશો. મુસ્લિમો ક્યાં જાય છે પ્રાર્થના કરવા? મસ્જિદમાં. જો આ મુસ્લિમ કહેવાય, દાઢી હોય, એમની ગોળ ટોપી હોય એવું પહેરી હોય, પછી એમના જે લેડીઝો હોય, સ્ત્રીઓ કે છોકરીઓ, એ શું પહેરે? બુરખો પહેરે છે. તમે જોયું હશે બ્લેક કલરનું, કાળા કલરનું આખો બુરખો પહેરે છે. એ કઈ જ્ઞાતિના લોકો કહેવાય? મુસ્લિમ જ્ઞાતિના લોકો. તો આ મુસ્લિમ છે, તો મુસ્લિમ લોકો ક્યાં પ્રાર્થના કરવા જાય? મસ્જિદમાં. ક્યાં જાય? મસ્જિદમાં. તમે મસ્જિદ પણ જોઈ હશે. તો મુસ્લિમોના ભગવાન કયા છે? અલ્લાહ. મુસ્લિમોના ભગવાન કયા? અલ્લાહ. અને મુસ્લિમોનો પણ તહેવાર હોય છે, ઈદ આવે છે ને, ઈદ એ કોનો તહેવાર છે? મુસ્લિમ લોકોનો. કોનો? મુસ્લિમનો. તો મુસ્લિમો પ્રાર્થના કરવા ક્યાં જાય છે? મસ્જિદમાં. એમના પણ અલગ અલગ ધર્મ ગ્રંથો હોય, ખબર પડી. વેરી ગુડ. તો આપણે શું શીખ્યા? અલગ અલગ ધર્મના લોકો ક્યાં પ્રાર્થના કરવા જાય છે એ આપણે શીખ્યા. તો અલગ અલગ ધર્મના લોકો હોય તો એમના અલગ અલગ ધર્મના જે લોકો હોય એમના અલગ અલગ તહેવાર હોય, અલગ અલગ પહેરવેશ હોય, અલગ અલગ એમના ખોરાક હોય, બધું. આપણું વિશાળ દેશમાં અલગ જ્ઞાતિના લોકો રહેતા હોય તો એમના અલગ અલગ ધર્મો હોય, પહેરવેશ હોય, ખોરાક હોય, અલગ તહેવારો હોય, અલગ ધર્મ ગ્રંથો હોય, આવું બધું અલગ અલગ જ્ઞાતિના લોકોનું બધું અલગ હોય છે. તો તમને ખબર પડી આમાં? પાઠ 19માં ખબર પડી અલગ ધર્મના લોકો પ્રાર્થના કરવા ક્યાં જાય છે? ખબર પડી ને કે હિન્દુ લોકો પ્રાર્થના કરવા ક્યાં જાય છે? મંદિરમાં. એમના ભગવાન જે હોય એ મંદિરમાં હિન્દુઓ પ્રાર્થના કરવા ક્યાં જાય છે? મંદિરમાં. શીખ લોકો પ્રાર્થના કરવા ક્યાં જાય છે? ગુરુદ્વારામાં. જૈનો પ્રાર્થના કરવા ક્યાં જાય છે? દેરાસરમાં. ખ્રિસ્તીઓ પ્રાર્થના કરવા ક્યાં જાય છે? ચર્ચમાં. પારસી પ્રાર્થના કરવા ક્યાં જાય છે? અગિયારીમાં. અને મુસ્લિમો પ્રાર્થના કરવા ક્યાં જાય છે? મસ્જિદમાં. ખબર પડી તમને? વેરી ગુડ. તો તમારે શું કરવાનું છે? કોઈ પણ 5 ધર્મના જે
આ જ્ઞાતિના લોકો જ્યાં પ્રાર્થના કરવા જતા હોય 5 સ્ટીકરો તમારે નોટબુકમાં ચોંટાડવાના છે. સામાન્ય જ્ઞાનની શું કરવાનું છે? 5 સ્ટીકર સામાન્ય જ્ઞાનની નોટમાં ચોંટાડવાના છે. કરશો ને બધા? તમને આમાં ખબર પડી? વેરી ગુડ. તો બીજું હવે આપણે આગળના વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી આવજો.